મહીસાગરનું લુણાવાડા કે જ્યાં ગધનપુર ગામનું તળાવ તેની પાળ તૂટતા આસપાસ પાણીની રેલમછેલ થઈ ગઈ. પાણીથી છલોછલ ભરેલા તળાવની પાળમાં ગાબડું પડતા કોતરમાં પાણી વહેતા થયા, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો પરેશાન થયા. ગ્રામ પંચાયતે ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજે 4 એકરમાં ફેલાયેલું છે તળાવ અને છલોછલ ભરાયેલું છે. તળાવની પાળમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું. આસપાસ કોઈ ખેતર આવેલું છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ તળાવમાં ખૂબ જ પાણી છે. વરસાદ બી સારો વરસ્યો છે, ઉપરવાસમાં વરસાદ હતો એટલે તળાવ આખું ભરેલું છે અને પાળમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ શકે છે. મહીસાગરનું લુણાવાડા કે જ્યાં ગધનપુર ગામનું તળાવ તેની પાળ તૂટતા આસપાસ પાણીની રેલમછેલ થઈ ગઈ. પાણીથી છલોછલ ભરેલા તળાવની પાળમાં ગાબડું પડતા કોતરમાં પાણી વહેતા થયા, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો પરેશાન થયા. ગ્રામ પંચાયતે ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજે 4 એકરમાં ફેલાયેલું છે તળાવ અને છલોછલ ભરાયેલું છે. તળાવની પાળમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું. આસપાસ કોઈ ખેતર આવેલું છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ તળાવમાં ખૂબ જ પાણી છે. વરસાદ બી સારો વરસ્યો છે, ઉપરવાસમાં વરસાદ હતો એટલે તળાવ આખું ભરેલું છે અને પાળમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ શકે છે.